બાળકો ધોરણ 10 ગણિત વિડિયો બીજો છે સંભાવના ચેપ્ટર નંબર 15 એ સંભાવના વિશેના ખ્યાલમાં તમને આગળ સ્વાધ્યાય 15.1 ની અંદર લગભગ 11 જેવા દાખલા કરાયા હતા ફરી પાછો જો થોડું રિવિઝન સ્વરૂપે તમને કહી દઉં કે સંભાવના શું છે તો ફરી તમને કહું સંભાવના જે છે એ તમને રકમની અંદર કોઈ કે ઘટના ઉદ્ભવે છે રકમની અંદર શું ઉદ્ભવે કોઈ કે ઘટના બરાબર ધારો કે 3-4 રંગના દડા લીધા હોય તમે બરોબર સિક્કો લીધો હોય એમાં કાંટો અને છાપ હોય બરોબર છે જુદા જુદા કલરની માછલીઓ કોઈ કંઈક માછલી ઘરમાં હોય બરાબર એમાં કોઈ કંઈક ચોક્કસ કલરની માછલી હોય એટલે કે ટૂંકમાં એક ઘટના છે બધું શું છે એ ઘટના છે એ ઘટના ઉદ્ભવે તે પ્રયત્ન બરોબર ધારો કે લાલ વાદળી લીલો એવા દડા નાખ્યા એમાંથી મેં લાલ લીધો તો લાલ એ પ્રયત્નોની સંખ્યા માં જેટલા લાલ છે ધારો કે કુલ 12 દડા થયા છે બરોબર તેમાં લાલ 5 હોય તો 5 આપણે એ ઉદ્ભવે તેના પ્રયત્નોની સંખ્યા એ થઈ અને કુલ પ્રયત્નો જે છે ને ટૂંકમાં 12 દડા જે છે એ આપણે નીચે લખવામાં આવે છે સંભાવનામાં હજુ તમને કદાચ તકલીફ પડે તો આ મેઇન વસ્તુ આ છે અહીં તમે સૂત્ર ગમે તે લખી શકો છો ઘટના એ ઉદ્ભવે તેના પ્રયત્નોની સંખ્યા અથવા તો સાનુકૂળ પરિણામોની સંખ્યા અથવા તો કુલ પરિણામોની સંખ્યા બરોબર પણ સૂત્ર તમે ગમે તે લખી શકો પણ એમાં જે રકમની અંદર તમને જે કિંમત આપવામાં આવેલી છે આ બે કિંમતો એ કિંમત તમારે જાતિ રકમમાંથી કાઢવી પડે છે બરોબર છે તો એ રકમ એ જે રકમ દાખલો છે બરોબર એમાં તમને જે ઘટના આપેલી છે એમાં કેટલા પરિણામ થાય બરોબર છે એ તમારે ચોક્કસ ગણવાના એ ઉપર અને કુલ પરિણામો જે થતા હોય ને એ તમારે નીચે લખી સંભાવના લાવવાની છે બરોબર છે એવા અગત્યના દાખલા હવે 11 સુધીના દાખલા આપણે આટલા જીવ્યમ કર્યા હતા હવે મેઇન જે દાખલા છે તમે જો બુક્સ જોડી લઈને બેસો દાખલા નંબર 12થી શરૂ કરીએ છીએ નોટે જોડી રાખવાની પેને જોડી રાખવાની બરાબર જો તમને તકલીફ લાગે તે નોંધ કરતી તમારે રહેવાની દાખલા નંબર 12થી શરૂ કરીશું બરાબર કે તમને એક આકૃતિ દોરીને આપેલી છે એક વ્હીલ છે જેની અંદર 1 2 3 4 5 6 7 8 સુધીના દોરેલા દેખાય છે બરાબર છે એટલે કે કુલ સંભાવના આવે તો ખબર પડી કે કુલ પરિણામો કેટલા તો 8 એના પરથી ખબર પડે કુલ પરિણામો કેટલા 8 હવે બાકીના જે પરિણામો છે એમાં એક એક વખત આવે 2 એક વખત આવે 3 એક વખત આવે 4 એક વખત આવે પણ યુગ્મ કે અયુગ્મ કે બરાબર છે પછી અવિભાજ્ય કે વિભાજ્ય છે તેની સંખ્યા અલગ અલગ આવે તો એ સંખ્યા આપણે જે પૂછે એ ઘટના કહેવાય એને ઉપર લખવાની અને કુલ આપણે જે 8 છે એને નીચે લખવાના છે બરાબર એમાં દાખલા સાથે હું તમને સમજાવું કે પહેલું લખેલું છે કે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી બરાબર છે એટલે ધારો કે આ જ આપણે સૂત્ર બનાવ્યું બરાબર તે સાનુકૂળ પરિણામ સ્વાધ્યાય આપણે 15.1 ચાલે છે દાખલા નંબર તમારે હવે 12 આવ્યો છે બરાબર ખાસ વ્હીલ જુઓ વ્હીલની અંદર હવે જો તમને પહેલો પ્રશ્ન શું પૂછે પ્રશ્ન પૂછે મેઇન જોર 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવ હવે 8 કેટલી વખત છે જો 2-3 વખત હોત તો આપણે ઉપર જે સંખ્યા હોય તે લખી નાખત પણ 8 તમને એક જ વખત દેખાય છે કેટલી વખત દેખાય એટલે સાનુકૂળ પરિણામ કેટલા તો 1 જ છે 8 કેટલી વખત દેખાય તો 1 પણ કુલ કેટલા તો 8 બરાબર તો આ વસ્તુ જે થઈ બરાબર 8 નિર્દેશ કરે તેની સંભાવના કે 1/8 જોવા મળે છે બીજો છે અયુગ્મ સંખ્યા બરાબર એની અંદર છે બરાબર 12 ની અંદર કે PE બરાબર અયુગ્મ સંખ્યા છેદમાં કુલ સંખ્યા બરાબર આ રીતે તમે ટૂંકમાં પણ લખી શકો છો કોઈ ચિંતા નહીં બરાબર અયુગ્મ સંખ્યા હવે જો તમને 1 થી 8 કુલ સંભાવના 1 2 3 4 5 6 7 અને 8 અમુક અયુગ્મ અયુગ્મ એટલે કે આપણે ગુજરાતીમાં એકી કહીએ એકી સંખ્યાઓ કહીએ તો જો 1 3 5 અને 7 એટલે 1 2 3 4 એટલે સાનુકૂળ પરિણામો કેટલા તો 1 2 3 અને 4 એટલે મને 4 કુલ યુગ્મ સંખ્યા મળે કેટલામાંથી 8માંથી આ રીતે તમારે સંભાવના લાવવાની 4 3 8 એટલે તેની સંભાવના મારે જો છેદ અતિ સંક્ષિપ્ત રૂપ ખાસ લાવવાનો બરાબર છે દરેકની અંદર એટલે 1/3 એની મારે સંભાવના પ્રશ્ન દાખલા નંબર 2 2 કરતો મોટી સંખ્યા કીધી છે સંખ્યા તરફ નિર્દેશ કરે પણ 2 કરતો મોટી એમાં 2 લેવાય નહીં બરાબર છે એટલે 1 અને 2 લેવાના નહીં બાકી આટલેથી તમારે લેવાની તો 1 2 3 4 5 અને 6 બરાબર છે એમ 2 કરતો મોટી એવું કીધું છે બરાબર છેદમાં કુલ બરાબર એ સૂત્ર તમારે જાતે આખું મોટું લખવાનું એમાં 1 2 3 4 5 અને 6 છ વખત એવી સંખ્યાઓ આવે 3 4 5 6 7 અને 8 અને છેદમાં તો કુલ 8 તો આવે જ છે છેદ ઉડાડીએ તો 3 4 એટલે એની સંભાવના મળે 3/4 થાય ટૂંકમાં કહેવાનો મતલબ છે એટલે રકમ જ્યારે તમને આપે ત્યારે એ રકમની અંદર દાખલામાં જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્ન શું કહેવા માગે છે અને એ પ્રશ્નની સાનુકૂળ સંભાવનાઓમાંથી તમારે શોધવાની હવે ધારો કે અયુગ્મની સંભાવના શોધી
बराबर है पीछे आगे आठ आए संभावना शोधी बराबर हजू शू है नौ करतो नानी संख्या तरफ निर्देश करे नौ करतो नानी तो नौ करतो नानी एटले आठ आए सात आए छ बधी आई जाए शू आई जाए बधी એટલે તમારે છેલ્લાનો જવાબ નવ કરતો નાની નાની નવ કરતો નાની બધી છે જ બરોબર છે એ આઠે આઠ છે બરોબર ને આઠ કે આઠ એટલે ચોક્કસ ઘટના છે બરોબર નવ કરતા કે નિર્દેશ ચોક્કસ તો શું કહે છે કે નવ કરતો નાની એ ચોક્કસ ઘટના છે કતો એક કતો બે કતો તો ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ નવ કે નવ કરતા ઉપર જવાની જ નથી બરોબર એટલે અશક્ય ઘટના થવાની જ નથી એટલે શક્ય ઘટના થાય છે બરોબર ચોક્કસ ઘટના છે કે તીર નવ કરતો નાની સંખ્યા તરફ જ નિશાની દર્શાવે છે નિર્દેશ કરે છે માટે ચોક્કસ ઘટના એની સંભાવના એક એના દાખલા નંબર બાર આ રીતે તમારે વ્યવસ્થિત ગણવું બરાબર છે અમુક દાખલા જે છે એ તમને હું ડાયરેક્ટ કહીશ બરાબર છે પછી પાસાને એક વાર ફેંકવામાં આવે બરાબર પાસો આ એક દાખલો બહુ અગત્યનો છે તેરમો એટલે પાસાવાળા દાખલા બરાબર પેલા ઇઝી એકથી અગિયાર દાખલા થઈ તમારે થોડા ઇઝી હતા બરાબર તો બાર પછીના જે દાખલા છે એ થોડી આપણે મગજ કસવું પડે છે બરોબર છે થોડી મહેનત કરવી પડે છે પછી તમને મળશે એક બે અત્યારે રિવિઝન કરીએ એટલે આવડી તો જાય જ છે પાસાને એક વાર જો પાસું છે ને પાસું તમે જોઈ હશે આ આકારનું હોય છે બરોબર છે હવે એમાં કેટલી બાજુ હોય તમારે જોઈ પાસાને છ હોય ઉપર એક બે ત્રણ ચાર આ બધી પાંચ અને છ એટલે એક પાસાની અંદર એક બે ત્રણ ચાર પાંચ અને છ એવો ટક્કો કરેલો હોય તમે રમતા હોય તો જુદો છે પાસાને એક જ વખત ખેંચો ફેંકવાનું છે એટલે આ છ કુલ શક્યતાઓ કુલ પરિણામો છ મળે એમાં અવિભાજ્ય હવે મારે એવું દાખલો ગણવું છે બરાબર છે આ દાખલા નંબર તેર છે કયો છે દાખલા નંબર તેર બરાબર એમાં પીઈ બરાબર મને એવું કીધું અવિભાજ્ય સંખ્યા સંખ્યા છેદમાં કુલ સંખ્યા હજુ તમને કહું બરાબર આ સૂત્ર તો તમે અંદર જે રકમ આપી છે એ સૂત્રનું આપેલું છે ઉપર લખવાનું છેદમાં કુલ પરિણામો કુલ સંખ્યા લખી નાખો તો ખોટું છે નહીં પણ હવે અવિભાજ્યમાં હોતો હશે ખાસ યાદ રાખવાનું વિભાજ્ય અને અવિભાજ્ય એ યુગ્મ યુગ્મ નથી અવિભાજ્ય એટલે કે જેનું વિભાજન ના થઈ શકે એટલે કે કોઈ પણ ઘડિયામાં ના આવે એવી સંખ્યા બરાબર છે તો અવિભાજ્ય સંખ્યાની અંદર કઈ કઈ લઈએ છીએ આપણે જો એ કઈ વિશિષ્ટ છે કદી આપણે કસમાં લેતા નથી બે એ અવિભાજ્ય ત્રણ અવિભાજ્ય અને પાંચ અવિભાજ્ય બરાબર ચાર અને છ આવે છે એક તો વિશિષ્ટ સંખ્યા છે એની લેતા નથી એ મારે એક બે અને ત્રણ એટલે હું કુલ ત્રણ લખીશ છેદમાં છ એટલે મારે એની સંભાવના થશે એક દ્વિતીયાંશ બરાબર છે એકા પછી બે અને છ વચ્ચેની સંખ્યા બે અને છ વચ્ચેની કીધી બે અને છ વચ્ચેની એ બે લેવાની નથી એટલે એક બે અને ત્રણ એ પણ તમને ખબર પડી જાય બે અને છ વચ્ચેની તમારે જાતે કરજો બરાબર છે ત્રણ ભાગ્યા છ પછી અયુગ્મ સંખ્યા કે છે બરોબર છે અવિભાજ્ય સંખ્યા લઈ લીધી બરોબર આપણે પછી બે અને છ વચ્ચેની સંખ્યા લઈ લીધી હવે અયુગ્મ સંખ્યા કે છે અયુગ્મ સંખ્યા કે આગળ મેં તમને કીધું કે વિભાજ્ય અવિભાજ્ય જે છે એમ યુગ્મ ન યુગ્મ 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 એકી સંખ્યાને બે કી સંખ્યા આપણે લઈએ છીએ બરાબર છે એટલે અવિભાજ્ય સંખ્યા જેમ આપણે બે ત્રણ અને પાંચ થઈ બરાબર કારણ કે એ જ સંખ્યાની અંદર ખાલી અયુગ્મ જે છે બરાબર બે નીકળી જાય એટલે એની જગ્યાએ એક આવી જાય એટલે અયુગ્મમાં એક આવશે ત્રણ આવશે અને પાંચ એટલે અયુગ્મ સંખ્યા લઈએ છેદમાં કુલ સંખ્યા અયુગ્મમાં કઈ આવે એક ત્રણ અને પાંચ એટલે ત્રણ સંખ્યા છેદમાં છ એનો પણ જવાબ આપણે દ્વિતીયાંશ થાય છે એટલે અવિભાજ્ય લઈએ તો બે ત્રણ પાંચ થાય અયુગ્મ લઈએ તો એક ત્રણ પાંચ થાય અને બે અને છ વચ્ચેની સંખ્યા એમાં પણ આપણે ત્રણ ચાર અને પાંચ એટલે દરેકનો જવાબ લગભગ એક દ્વિતીયાંશ આવતો જોવા મળે છે દાખલા નંબર તેર ઉપર એ તમે નોટમાં નોંધ કરી અને ગણજો બરાબર એટલે આ પાસાનો દાખલો થયો પછી સિક્કો ઉછાળવાના દાખલા જોયા પણ હવે ત્રીજી એક રીત છે તમારે એની અંદર આવે છે દાખલા નંબર ચૌદની અંદર પત્તા બરાબર સરખી રીતે આપણે જે બાવન પત્તાની રમત હોય છે બાવન પત્તો હોય છે બાવન પત્તાની અંદર જો પ્યોર તેર તેરના ભાગ હોય છે તેર આપણે કહીએ તો ચતૈનો તીર હોય છે લાલનો તીર હોય છે ફલ્લૈનો તીર હોય છે અને કાળીનો તીર હોય છે એટલે તેર ચોક બાવન હવે બાવનની અંદર અમુક આકૃતિ હોય છે અમુકમાં આકૃતિ નથી હોતી એ રીતના દાખલા લોકો આપણે પૂછે છે એટલે દાખલા નંબર ચૌદ જે દાખલો છે એ તમને પત્તા વિશેનો પરફેક્ટલી બધી સમજૂતી આપી દે છે એમાં પહેલો દાખલો લાલ રંગનો કુલ બાવન છે બરાબર એમાં પહેલો પૂછે છે આપણને પીઈ બરાબર લાલ રંગનો રાજા રાજા જેમાં કુલ પત્તા આપણે કુલ પત્તા છેલ્લે નીચે લખી નાખવાના બાવન બરાબર છે બધામાં નીચે બાવન તો આવે ફિક્સ જ છે બરાબર છે હવે તમારી જે ઘટના ઉદ્ભવે છે
જે સુસંગત છે એ શું છે? પહેલું તો લાલ રંગનું, લાલ રંગના પત્તા મેં કીધું 13 પત્તા હોય, 13 પત્તામાં પાછો રાજા કેટલો? તો એક જ હોય, એક ના છેદમાં 52. આ રીતે તમારે નક્કી કરવાનું છે. પછી મુખ મુદ્રાવાળા પત્તા, બરોબર. મુખ મુદ્રા એટલે કે જેની અંદર મુખ દોરેલું હોય, બરોબર. તો જો એક બાદશાહ, 13 પત્તાની અંદર એક બાદશાહમાં મુખ દોરેલું હોય છે, એક રાણી કહીએ એમાં મુખ દોરેલું હોય છે, અને ત્રીજું છે ગુલ્લો આપણે કહીએ છીએ તેની અંદર. એટલે કે ટૂંકમાં એકની અંદર જે 13-13ના વિભાજન પાડેલા છે, એ 13-13ના વિભાજનમાં 3 જણાને મુખ મુદ્રા જોવા મળે છે, બાકીનાને જોવા મળતી નથી. એટલે બીજી મારે ઘટના એ લખવી હોય, બરોબર, મુખ મુદ્રાવાળું પત્તું, પત્તું છેદમાં કુલ પત્તા, તો મુખ મુખ મુદ્રાવાળું પત્તું કહીએ તો એકમાં 3, બરોબર છે. એવા 4 ભાગ છે, એટલે ટૂંકમાં 12 છે. માં કેટલા છે? 12, એટલે 12/52 થશે, બરોબર. આને જોઈને જ આપણે ગણવાના છે, બરોબર. 2 છેદ ઉડે છે, એટલે 2 ઉડાડીએ, 26 દુ 52, બરોબર છે. અને 6 દુ 12, હજુ 2 ઉડે તો 13 કરી શકાય, અને આગળ આપણે 3, એટલે મારે જવાબ 3/13 જેવો આવે છે, બરોબર છે. એટલે કે ટૂંકમાં 4 તમે ડાયરેક્ટ છેદ ઉડાડી શકો છો, બરોબર. 4 કરીએ તો 3, અને 4 કરીએ તો 13, બરોબર છે. આ રીતે તમે ગણી શકો છો. પછી ત્રીજો દાખલો છે લાલ રંગનું મુખ મુદ્રાવાળું. હવે લાલ રંગનું મુખ મુદ્રાવાળું કીધું એટલે લાલ રંગમાં મેં કીધું મુખ મુદ્રાવાળું 3 જ છે, બરોબર છે. એટલે હું ડાયરેક્ટ લખી જવાબ, બરોબર. તમારે રકમ આ રીતે સૂત્ર લખી અને મૂકવાની, બરાબર. લાલ રંગનું કીધું, મુખ મુદ્રાવાળું કીધું એટલે 3/52, બરોબર છે. કુલ પત્તા 52 છે, એમાં લાલ રંગનું મુખ મુદ્રાવાળા 3 જ પત્તા મને મળે એની શક્યતા. લાલનો ગુલામ 4, બરાબર. લાલ અને પાછળનો ગુલામ એક જ હોય, બરોબર છે. એટલે 52માંથી એક જ પત્તો એ લાલનો ગુલામ હોય છે. બીજું કાળીનો પત્તો, હવે મેં તમને કીધું એમ કાળીનો 13 પત્તો હોય, બરોબર. કાળી પૂછે, ચત્તે પૂછે, પછી ફલ્લી પૂછે, ગમે તે પૂછે, 13 પત્તો તો હોય જ, બરોબર. 13/52 એનો જવાબ આવશે 1/4, બરોબર છે. એટલે એની સંભાવના 1/4 થશે. પછી ચોકટની રાણી, બરોબર. આગળ મેં તમને કીધું એમ, બરોબર, ચોકટના પત્તા કેટલા? 13 પત્તો, એમાં રાણી કેટલી? 1, 1/52, બરોબર છે. એટલે કે કહેવાનો મતલબ શું છે કે આ 14 નંબરનો જે દાખલો છે એ બધો દાખલો પત્તા આધારિત છે, 52 પત્તા આધારિત. 52 પત્તા તમારે શાંતિથી જોઈ લેવાના, બરોબર. એમાં મુખ મુદ્રા કેટલામાં છે એ ખાસ જોઈ લેવાની, બરોબર. કારણ કે આપણે રમતા હોય ત્યાં બધી માહિતી તો આપણને ખબર હોય છે, એટલે આ દાખલો પણ તમને ઇઝી પડે છે. એના જેવો દાખલો 15 છે. દાખલા 15ની અંદર તમને હવે બધા પત્તા નથી કરતા, બરોબર છે. 5 ચોકટના પત્તા, ચોકટનો અને 5 જ પત્તો લેવાનો છે. એક 200 લેવાનો, ગુલામ લેવાનો, રાણી લેવાની, રાજા લેવાનો, એકો લેવાનો, બરોબર. એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપી રહ્યો છે, બરોબર છે. એટલે એકો બાદશાહ રાણી, બરોબર, એકો બાદશાહ રાણી ગુલામ ના 200, બરોબર. 1, 2, 3, 4 ને 5 પત્તા ચોકટના લીધા. પછી એક પત્તું યાદ જ કેવી રીતે પસંદ કરવાનું છે, ચલો પહેલું, બરોબર. એટલે કુલ તમારે સંભાવના મેં કીધી એમ, બરોબર. નીચે તો 5 જ આવશે, કુલ સંખ્યા કેટલી છે પત્તાની, ચોકટના પત્તાની? એટલે કુલ તો 5 જ આવશે. ઉપર શું પૂછે છે? પત્તું રાણીનું હશે, રાણીનું પત્તું, બરોબર. હવે 5 જ પત્તો છે, એમાં રાણીનું એક જ છે, એટલે એકના છેદમાં 5 થઈ જશે. જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે, હવે જો બીજો દાખલો છે ને એ બહુ અગત્યનું છે. હવે રાણીને કાઢી લેવાની, એટલે 4 પત્તા થઈ જશે. 5ની જગ્યાએ કેટલા થઈ જશે? 4 પત્તા, બરોબર. હવે 4 પત્તામાંથી એ લોકો એમ કે છે, અને આ બીજું પત્તું ખેંચવામાં આવે તો એકો હોય અને રાણી હોય, તેની સંભાવના તો બંનેની સંભાવના કેટલી થશે? 1/4 જ થતી જોવા મળે છે. એકો હોય તો 1/4, અને સોરી, રાણી જે છે આ એની સંભાવના થઈ, અને બીની સંભાવના 0 થશે. કેટલી થશે? 0. 0 કેમ થશે? કારણ કે રાણીને આપણે કાઢી મૂકી છે, આ 5મો રાણી છે નહીં. એટલે જે બી જે છે, બરોબર, દાખલા 2નો એનો એક તો દુખાવ, બીનો જવાબ અશક્ય ઘટના છે. શું છે? અશક્ય ઘટના. કારણ કે હવે 5 પત્તામાંથી રાણી કાઢી નાખેલી છે, 4 પત્તા રહ્યા જેમાં 200 ગુલામ રાજા અને એટલે બાદશાહ એકો છે, રાણી છે નહીં બીજા વિભાગની અંદર, બરોબર છે. એટલે અશક્ય ઘટના છે, એની સંભાવના 0. એના પછી વારે દાખલા નંબર 16 જોઈએ, બરોબર. એમાં તમારે પેનો લઈને દાખલા સમજાવ્યો છે, પણ એ રકમ તમારે ખાસ સમજવાની, જે રકમ કે છે એ વ્યવસ્થિત રીતે તમે સમજશો તો જ તમે ઉત્તર સાચો આપી શકશો. જો એમ સમજીને ગણશો કે જીત છે ગણી નાખીએ, તો અમુક ટાઈમ જવાબ ખોટો આવતો જોવા મળે છે. એટલે ખાસ યાદ રાખજો.
ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેન સાથે ભરી ગઈ. બરાબર, એટલે ટૂંકમાં યાદ રાખવા આ લખી રાખું ના કાપડ સારી અને ખરાબ 12, એટલે કુલ કેટલી થઈ મારે 144. ચાલો આ રીતે પહેલે લઈ લઈએ, 144 પેન છે. હવે શું કરવું છે? એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામી છે કે નહીં, એ તો ખબર પડી. આ જથ્થામાં એક પેન યાદ જ છે કે તે કાઢવામાં આવે છે. કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના, એટલે કે સારી છે તેની સંભાવના, ખામી રહિત, ખામી રહિત દીધી એટલે બીજા શબ્દોમાં શું થાય? સારી. આટલું તમારે યાદ રાખવું. બરોબર છે, ખામી રહી જાય તમે ખામીવાળી લખી નાખો તો તકલીફ થાય છે, કારણ કે ખામી રહિત શબ્દ નથી વાપરે. જુઓ, ખામીવાળી વાપરે છે અને સારી વાપરે છે, એટલે ખામી રહિત એટલે એનો મતલબ શું થાય? ઊંધો મતલબ, એટલે કે એનો સમાનાર્થી શબ્દ ખામી રહિત એટલે સારી પેન, અને છેદમાં કુલ પેન એટલે સારી કેટલી છે? તો 132 અને છેદમાં 144. બરોબર છે, એટલે ખાસ યાદ રાખવાનું, ખામીવાળી કીધી હોય તો 12 આવક, ખામી રહિત કીધી છે એનો મતલબ સારી થાય, એટલે 132 માર્જો સારી છે, એટલે 132 છેદમાં 144. બરોબર, છેદ કદાચ 12 હોતો હોય છે, 12 અને 12 લગભગ 11. બરોબર છે, 12 રીતે એટલે છેદમાં જવાબ 11 છેદમાં 12 એવું જોવા મળે છે. મેં આગળ કીધું તમે અતિ સંક્ષિપ્ત રૂપ લાવું ખાસ જરૂરી છે કે તમારે લાવવું. બરોબર છે, એના પછી 17મો દાખલો લઈએ કે 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામી ગોળા ધરાવે છે. બરોબર છે, આની જેમ જ ફરી પાછો દાખલો છે, બધા દાખલા એક સરખા જ છે. બરોબર છે, કે ખામીયુક્ત 4 અને સારા 16, કુલ વીસ કીધા મેં, આ કીધા નથી, કુલ 20 કીધામાં 4 ખામીવાળા એટલે ઓલરેડી 16 સારા એની સાથે થઈ જ જાય. બરોબર છે, તે આપણે લીધેલો. આ જથ્થામાંથી એક ગોળો યાદ છે કે તે કાઢવામાં આવે છે, આ ગોળો ખામીયુક્ત હોય એની સંભાવના કેટલી? ખામીયુક્ત કીધો એ તમારે 4/20, બરાબર, 1/5. સૂત્ર તમારે જાતે લખવાનું, ખબર પડી ગઈ તમને કે રીતે સંભાવના આવે છે. બરોબર છે, આ રીતે દાખલા છે તમારે. બરોબર છે, 17મો છે. બીજો એક તરત જ કહે છે તમને બીજા વિભાગની અંદર કે કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો. હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદ છે કે રીતે કાઢવામાં આવે છે, આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના, ખામીયુક્ત ન હોય એટલે સારા, એટલે 16/20 તમે લઈ શકો છો, એ રીતે તમારે લેવાનો છે. 17મો દાખલો આ રીતે ઈજી છે તમારે જાતે ગણવાનો. 18મો છે, એની તમને થોડી થોડી હવે અમુક દાખલાઓ તમને સમજૂતી આપીશ ગણવાના તમારે જાતે. બરોબર, એક ખોખામાં 1-90 સુધીના અંકો લખેલી 90 તકતીઓ છે. જો 1, 2, 3, 4, 5 એમ કઈ 90 તકતીઓ, કુલ 90 એટલે કુલ સંખ્યા જે છે ને, કુલ સંખ્યાની તમારે 90 જ લેવાની. કેટલી લેવાની? 90 લેવાની. હવે જે તમને કહે એ પ્રમાણે કરો. બે અંકની સંખ્યા, બે અંકની સંખ્યા મેં તમને કીધી અહીંયા, બરાબર, પીઈ. બરાબર, તમને પહેલો જ પ્રશ્ન પૂછ્યો બે અંકની સંખ્યા. બે અંકની સંખ્યા ટૂંકમાં કહેવાનો મતલબ શું છે? આગળથી 9 સુધી, બરાબર, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આ જે સંખ્યાઓ જે છે, બરાબર, એક અંકની છે. બાકીની સંખ્યાઓ જે છે, બરાબર, 90 એ બધી કેટલી થશે? બે અંકની સંખ્યા થશે, એટલે 90માંથી આપણે 9 કાઢી નાખીએ એટલે ઉપર આવશે 81/90. 90 એ 10, 90 એટલે કે 0.9, તો 9/10 એની સંભાવના થતી જોવા મળે છે. પૂર્ણ વર્ગ, હવે આપણને થોડી પાછી ખબર હોય કે 1-90 વચ્ચે કયા કયા પૂર્ણ વર્ગ આવે. પૂર્ણ વર્ગ 1/2, 2/4, 3/9. બરોબર, એટલે આ બધી આ જે છે ને 1, 4, 9 આ બધી પૂર્ણ વર્ગ કહેવાય. શું કહેવાય? પૂર્ણ વર્ગ, એટલે 9નો વર્ગ છે એટલે 81 અને 10નો વર્ગ 100 થઈ જાય છે. શું થઈ જાય? 100, એટલે આટલે સુધીની આવે નહીં. એટલે આપણે 1, 4, 9 એ રીતે આપણે ગણીએ તો કુલ 9 સંખ્યાઓ આવે છે. કેટલી આવે છે? 9. 1, 4, 9 પછી ગણતરી કરીએ તો 16, 25, 36, 49, બરાબર, 64 અને 99, 81, એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 એટલે આનો જવાબ પણ આ જ જોવા મળે છે. એ પણ તમારે 0.9 જ આવશે. પછી 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના, 5 વડે વિભાજ્ય છે એની ચાવી આપણને આવડી જવાબ જોઈએ કે જે સંખ્યાનો એકમનો અંક, બરાબર, એકમનો અંક 5 અથવા 0 હોય તે વિભાજ્ય. અરે તમારા માટે લખ્યું છે, એટલે 5 અને 0 જેની અંદર હોય, બરાબર, એટલે કઈ કઈ આવશે? 5 આવશે,
दस आवशे, पंदर आवशे, वीस आवशे, पच्चीस आवशे, तीस आवशे, पैंतीस आवशे, चालीस आवशे, पिस्तालीस आवशे, पचास आवशे, पंचावन आवे, बराबर छे, साठ आवे, पौसठ आवे, सित्तेर आवे, पंचोतेर आवे, एसी आवे, पंचासी आवे ने नेव, बराबर। एटले के एक दस सुधी संख्याओ में बबे संख्याओ आती जोवा मळे छे, एटले कुल आपणे संख्याओ गणीए, बराबर। एटले के एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अगियार बार तेर चौद पंदर सोल सत्तर ने कुल अठार, अठार संख्याओ जे छे ए अठारे अठार संख्याओ, बराबर छे, के जे पांच वडे विभाज्य जोवा मळे छे। पांच थी शुरू थाय एटले दस, एटले एकमां बे आवे, बराबर छे। एवं नेव सुधी लेवानी छे एटले अठार आवशे, सौ सुधी लीधी होय तो आपणे वीस आवे, एटले आपणे ए सीधुं एम એની સંભાવના અઢાર છેદમાં નેવ એટલે અઢાર પંચાવન એકના છેદમાં પાંચ આવતી જોવા મળે છે, બરાબર। એટલે પાંચ વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાની સંભાવના એકના છેદમાં પાંચ થશે। પછી ઓગણીસમો દાખલો છે, તમને એબીસીડી આપેલા છે, એમાં એ બે વખત છે, બી એક વખત, સી એક વખત, ડી એક વખત, બરાબર। આ પાસાને એકવાર ઉછાળવામાં આવે તો એ આવે, એ આવે એની સંભાવના કેવી રીતે, એક બે ત્રણ ચાર પાંચ છ, છ ઉપર બે વખત એ આવે છે એટલે બેના છેદમાં છ કરી નાખવાનું, ડી એક વખત આવે એટલે એકના છેદમાં છ, એ પણ તમને આવડશે। પછી વીસમો દાખલો ખાસ જોવા જેવો છે, ક્ષેત્રફળનો છે, એટલે વીસમો દાખલો છે, તમને એક આકૃતિ દોરેલી છે, ખાસ સમજવા જેવી છે, બહુ મસ્ત આકૃતિ છે, એની અંદર અંદર આ છે, એટલે ટૂંકમાં લંબચોરસ છે, અંદર વર્તુળ છે, લંબાઈ પહોળાઈ તમને આપેલી છે, બરાબર છે, અને એક મીટર વ્યાસ, બરાબર। આ એક મીટર વ્યાસ ધરાવે, એક મીટર વ્યાસના વર્તુળના અંદર ઉપર છે તેની સંભાવના કેટલી, બરાબર। કોઈ એમ કે છે કે ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે પસંદ કરવાનું છે, બધા પણ લંબચોરક ક્ષેત્ર પર ફેંકો છો તો એક મીટર વ્યાસવાળા વર્તુળની અંદર પડશે, એટલે એની અંદર પડે એની સંભાવના કેટલી, તો તમારે અહીં પી ઈ બરાબર શું લેવાનું છે, ખબર છે, ઉપર વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ કેમ, કારણ કે એની અંદર પડશે એ ક્ષેત્રફળ નીચે કુલ ક્ષેત્રફળ, કુલ એટલે લંબચોરસ, બરાબર, કુલ તો મને ખબર છે તેંદુ છ, બરાબર, એ તો થઈ જશે। તો વર્તુળનું આપણે તમારે ઘણું હોય તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર, એની અંદર તમારે પાઈની જે કિંમત છે, બરાબર છે, એ પાઈની કિંમત તમારે મૂકવી હોય તો મૂકવાની, બરાબર છે, અથવા ના મૂકો તો પાય મૂકો, અને આપણે ત્રિજ્યા જે છે જો અહીં એક મીટર વ્યાસ લીધો છે એટલે ડી બરાબર એક મીટર એટલે ત્રિજ્યા બરાબર ઝીરો એક દૃત્યાંશ થશે, બરાબર થશે, એક દૃત્યાંશ, બરાબર, અથવા તો ઝીરો પોઈન્ટ પાંચ વાતો વધો નહીં એટલે એક દૃત્યાંશનો વર્ગ, એટલે તમારી કિંમત જે થશે એ પાય છેદમાં ચાર, બરાબર, એટલે એની સંભાવના કેટલી થશે તમારે કે પાય છેદમાં ચાર છેદમાં ચોવીસ એટલે બાવીસ, પાય છેદમાં છ છ ચોવીસ, આ રીતે તમે એની સંભાવના લઈ શકો છો, બરાબર। એટલે કે વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી, તો વર્તુળનું ક્ષેત્રફળ એની અંદર પડતું અને છેદમાં કુલ, એટલે આ ક્ષેત્રફળ જે છે, બરાબર, એટલે કુલ ક્ષેત્રફળમાં આ ક્ષેત્રફળ આપણે સંભાવના ક્ષેત્ર ગણીએ તો આ રીતે પાય છેદમાં ચાર, બરાબર છે, અને ભાગ્યા છ કુલ ક્ષેત્રફળ, એટલે તમને એની સંભાવના મળી જાય છે। એના પછીનો એક દાખલો છે કે એક જથ્થો 144 બોલ પેન ધરાવે છે જેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે, આગળ દાખલો આવે તો એ જ, બરાબર છે, 144માંથી 20 ખામીયુક્ત અને બાકી 124 સારી થઈ, બરાબર છે, એ સારી થઈ એના પરથી દાખલા તમારે બે પૂછ્યા છે પાછળ, બરાબર, કે તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી, પેન નહીં ખરીદે તેની સંભાવના, તો પેન ખરાબ હોય તો નહીં ખરીદે, બરાબર છે, એટલે કે ખામીયુક્ત હશે એટલે 20 ભાગ્યા 144 કરવાનો અને બાકી છે 124 ભાગ્યા 144 કરવાના છે, એ દાખલોમાં 21મો દાખલો તમારે જાતે કરવો। એના પછી દાખલા નંબર 22 જે છે એ તમારું ઉદાહરણ નંબર 13 જે છે એ ઉદાહરણ નંબર 13ની અંદર બે પાસા ફેંકવામાં આવે અથવા તો એક પાસાને બે વખત ફેંકવામાં આવે, આ ઘટના બહુ સમજવા જેવી છે, દાખલા નંબર 22 ખૂબ જ અગત્યનું છે, 22 બરાબર, કે બે પાસાને એક વખત અથવા એક પાસાને બે વખત નાખવામાં આવે, બરાબર છે, તો કુલ સંભાવના કેટલી, તો કુલ સંભાવના આપણે ગણવી હોય તો પાસા ઉપર છ સંખ્યા આવે, એક બે ત્રણ ચાર પાંચ અને છ, એ જ રીતે એક બે ત્રણ ચાર પાંચ અને છ, ટૂંકમાં કહેવાનો મતલબ છે કે એક એક આવે, એક બે આવે, એક ત્રણ આવે, એક ચાર આવે,
બરોબર એક પાંચ આવે અને એક છ આ શક્યતાઓ થશે એ જ રીતે આગળ આપણે ગણીએ તો છ એક આવે છ બે આવે છ ત્રણ આવે છ ચાર આવે છ પાંચ આવે અને છ છ આવે છે ટૂંકમાં આ બધી એ જ રીતે અને બેની ગણતરી આ બધી સંભાવના તમારે જાતે ગણવા કુલ તમારે સંભાવના સંભાવના છત્રીસ થશે કેવી થશે છત્રીસ બરાબર છે અને આ છત્રીસ સંભાવનાઓ જે છે બરાબર એ કુલ સંભાવના છે એની ઉપરથી તમને રકમ પૂછે છે બરાબર છે કે પાસા પરનો સરવાળો હવે પાસા પરનો સરવાળો એટલે કે તમારા આનો સરવાળો જે છે એ બે થાય કેટલો થાય બે થાય આનો સરવાળો ત્રણ થાય આનો સરવાળો ચાર થાય આનો સરવાળો પાંચ થાય બરાબર છે એ રીતે તમારે ગણવાના છે અને એક કોષ્ટક જે તમે આપેલું છે બરાબર એ ગણવાનું છે ધારો કે બે તમને જવાબ આપ્યો એકના છેદમાં છત્રીસ કેમ થાય કારણ કે છત્રીસમાંથી આ એક જ એવું મળે છે કે જેનો સરવાળો બે છે બરાબર ત્રણ થાય એની સંભાવના કેટલી તો જો એક બેમાં મળે અને બીજું બે એકમાં તો આની જો સંભાવના બે થાય ઠીક ને એટલે બેના છેદમાં છત્રીસ આવશે જે ત્રણ જે છે તમારે ગણેલું છે બેની નીચે તમારે લખેલું એકના છેદમાં છત્રીસ લખ્યા છે તો ત્રણની નીચે તમારે કેટલા આવશે બેના છેદમાં છત્રીસ આવશે બરાબર પછી ચાર થાય એની સંભાવના કેટલી તો જો ચારમાં કેટલી કેટલી આવશે એક ત્રણ આવે ત્રણ એક આવે અને બે બે જો એક બે અને ત્રણ બરાબર એટલે કે ટૂંકમાં ચાર હોય એની સંભાવના કેટલી તો ત્રણના છેદમાં છત્રીસ બરાબર એટલે આ રીતે તમે એ આખો કોઠો અગિયાર સુધી આની ઉપરથી પોતાની જાતે લખી શકો છો પાંચ પૂછે તો તમારે એક ચારની અંદર આવે પછી બે ત્રણની આવે ત્રણ બેમાં આવે અને ચાર એકમાં આવે એટલે ટૂંકમાં આ સીધી લીટી તમે આ લેવા જશો એની ઉપરથી તમને મળશે એક પછી આ ત્રણ ચાર પછી પાંચ પછી છ સાત એ રીતે તમને સરવાળાને આધારે આપણને છેલ્લે છ છ બાર બરાબર એના સુધી આપણને ત્રોસી જે લીટી દોરે એના આધારે બધી સંખ્યા મળી જાય છે એ દાખલો પણ તમારે જાતે કરવાનો છે અને બીજી એક અંદર દાખલો સંભાવના આપેલી છે કે એક વિદ્યાર્થી દલીલ કરે છે કે અગિયાર શક્ય પરિણામ એટલે ઉપરના જે પરિણામો આપણે છે એ બરાબર તે પ્રત્યેકની સંભાવના એકના છેદમાં અગિયાર છે શું આપ આ દલીલ સાથે ના એકના છેદમાં કે એટલે કુલ સંભાવી નથી જો બધાનો જવાબ અલગ અલગ આવે છે એકના છેદમાં છત્રીસ બેના છેદમાં ત્રણના છેદમાં છત્રીસ દરેકનો જવાબ અલગ અલગ આવે છે એટલે પ્રત્યેકની સંભાવના એક સમાન સમસંભાવી નથી બરાબર છે એટલે શક્ય છે નહીં પ્રત્યેકની સંભાવના એકના છેદમાં અગિયાર હોઈ શકે નહીં બરાબર છે એ તમારે દર્શાવી દેવાનું છે દાખલા નંબર બાવીસની અંદર પછી એક રમત છે એ રમતમાં એક રૂપિયાના સિક્કાને ત્રણ વખત ઉછાળવાનો છે એક રૂપિયાના સિક્કાને ત્રણ હવે એક રૂપિયાના સિક્કાને ત્રણ વખત ઉછાળીએ એટલે એમાં કાંટો અને છાપ હોય જેમ આની અંદર તમારે કુલ સંભાવના ગણ્યું હોય તો એક સૂત્ર છે કુલ સંભાવના જે ગણ્યું હોય તેમાં છે કે તો છત્રીસ એના પાસા કેટલા આવી શકે છ તો છ ની એની ઘાત વખત એટલે જો એક પાસાને બે વખત તમે ઉછાળો એટલે છ ની ઘાતમાં બે મૂકો એટલે છ ગુણ્યા છ એટલે કુલ સંભાવના છત્રીસ થાય કેટલી થાય છત્રીસ એના ઉપરથી એક દાખલો છે જો કે એક રમતની અંદર એક રૂપિયાના સિક્કાને ત્રણ વખત ઉછાળવાનું કેટલી વખત ઉછાળવાનું ત્રણ વખત હવે સિક્કાની અંદર શક્યતાઓ કેટલી તો સિક્કામાં શક્યતા બે સિક્કાને ત્રણ વખત સિક્કાને ત્રણ વખત સિક્કાની અંદર કાંટો અને છાપ બે શક્યતા ત્રણ વખત ઉછાળવાનું એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કુલ શક્યતા કેટલી થશે કુલ સંભાવના આઠ એની કુલ સંભાવના એટલે